ઈ આ વાતથી સહમત હોય ને એ વધારેમાં વધારે શેર કરજો, જે ત્યાં આપણે ઘણા બધા એટલે ઘણા બધા મિત્રો આપણે મળવા આવ્યા એ બધાનો તહે દિલથી આભાર. તરણેતર મેળાની અંદરથી પોપટનો નંબર એકવાર આપણે લેવો છે, લેવો છે ને લેવો છે. કાંકરેજની અંદર માર્કિંગ એક જ વાર થયું છે કે જેને કોઈ ઊં મફત ન રાખે ને એવા ઢોર, અને પછી ભાગવું એના કરતાં તો સારું પશુ લઈને આવો અને કાયદેસર નંબર લઈને જાઓ. જય 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 માતાજી. મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો. અને આ બ્લોગની શરૂઆત કરતાં પહેલાં જ જે કોઈ પણ મિત્રોએ પોપટને આટલો બધો વધાર્યો છે અને આપણે ત્યાં મેળામાં હતા ત્યાં આપણે ઘણા બધા એટલે ઘણા બધા મિત્રો આપણે મળવા આવ્યા એ બધાનો તહે દિલથી આભાર. અને તમારો આટલો બધો પ્રેમ પોપટ પ્રત્યે અને આપણા પ્રત્યે જોઈ અને ખૂબ આનંદ થયો. ખૂબ એટલે ખૂબ માનો ને આમ તો ઘણા નાની એટલા બધા મિત્રો આપણે ત્યાં મળવા આવ્યા અને બધા સાથે આપણે વાતચીત થોડી ઘણી થઈ શકે એટલી કરી હતી. અને આમ આપણો પોપટનો નંબર ના આવ્યો એનો કાંઈ વાંધો નહીં, પણ તમારો બધાનો આવો જ ઉત્સાહ જોઈ અને ખૂબ રાજીભો થયો. બાકી તમે એકવાર અહીંયા પોપટને ચેક કરી લો. હવે આપણી બધી ગાયો છે આડવા જાય છે એટલા માટે પોપટને આપણે અહીંયા પાછળના વાડામાં છૂટો રાખ્યો છે. અને પોપટે કહેતો હશે કે આ તમે શું બાંધી મૂકી તું મને, હું તો હા મૂંઝાઈ ગયો એમ કહેતો હશે. પણ હવે અત્યારે જો એને રિલેક્સ કરી નાખ્યો છે અને અહીંયા આવીને પહેલો તો થોડી વાર તો ધોળી લીધો, કેમ કે આ શું છે કે ત્યાં બાંધ્યો ને બાંધ્યો છે ને પગ એના જકડાઈ ગયા હતા એટલે પહેલો તો અહીંયા આવીને ખૂબ ધોળ્યો. અને પછી છે થોડી વાર શાંત થયો અને મસ્ત રીતે ખાધું ને એવું બધું હતું એટલે એ તો કાંઈ ઉપાધિ હતી નહીં, કમ્પ્લીટ અહીંયાથી ત્યાં પહોંચી ગયો. ત્યાંય વ્યવસ્થિત થોડા દિવસ 3 દિવસ ત્યાં રહ્યો, ત્યાં પણ શાંતિથી બધું. આમ થોડું ઘણું તોફાન તો કરે, કાંકરેજ બ્રીડ એવી છે એટલા માટે. અને ત્યાંથી ભરવામાં આપણે કોઈ પ્રકારની તકલીફ ના પડી, વ્યવસ્થિત જેમ અહીંયાથી ચડ્યો હતો ને એમને એમ ત્યાંથી એ ચડી ગયો. તો ઓટોમેટિક જ જે લોકોએ જોયું હશે એને ખબર હશે. અને બાકી તો અહીંયા પણ વ્યવસ્થિત ઉતરી ગયો હતો અને બધું ઓકે રિપોર્ટ થઈ ગયું હતું. બાકી તો બીજું તો શું, નંબર ના આવ્યો તો કાંઈ વાંધો નહીં, આવતા વર્ષે ફરી ટ્રાય કરશું. અને તરણેતર મેળાની અંદરથી પોપટનો નંબર એકવાર આપણે લેવો છે, લેવો છે ને લેવો છે. પછી ભલે 5 વર્ષ સુધી લગાતાર આપણે લઈ જવો પડે ને તો એ લઈ જશું, બાકી એકવાર પોપટનો નંબર આપણે તરણેતરના મેળામાંથી લેશું જરૂર ને જરૂર. બાકી આ સાલ તો આપણે ન લઈ શક્યા, કાંઈ વાંધો નહીં. અને હવે આપણે થોડી ઘણી વાત કરશું ત્યાં તરણેતર મેળાની કમિટી સાથે આપણે જે વાત થઈ અને કઈ રીતે એને આ બધું શું આવું નબળું માર્કિંગ કર્યું ને એવું બધું. તો પહેલી વાત તો એ જ કે તરણેતર મેળાની અંદર આપણે ગયા ને ત્યાંથી બન્ની અને કાંકરેજ બ્રીડ આ બંનેના શેડ પાછળથી બન્યા હતા, તમને ખબર જ છે. પહેલાં આપણે જવાનું નહોતું, પછી ગયા ને એટલે પાછળથી બન્યા હતા એટલે એનો થોડોક વિભાગ અલગ હતો. અને એ વિભાગની અંદર બંની ભેંસની તો મને આઈડિયા નથી, પણ આપણે કાંકરેજની અંદર હતા તો કાંકરેજની અંદર માર્કિંગ એક જ વાર થયું છે. એ 8 તારીખના ના, એ 7 તારીખના 7 તારીખના એક જ વાર ને, પછી આયા જ નહોતા ને કોઈ. માર્કિંગ ફક્ત એક જ વાર થયું છે ને એક વારની અંદર જ એણે બધું નક્કી કરી નાખ્યું કે કોણ સારું છે કોણ ખરાબ છે. બાકી બધા વિભાગમાં 2-3 વાર આવ્યા હતા એ મને ખબર છે, પણ કાંકરેજની અંદર એક જ વાર આવ્યા હતા અને એક વારની અંદર જ માર્કિંગ કરી નાખ્યું. પહેલી વસ્તુ તો એ જ ખોટી કે એક વારની અંદર કાંઈ ખબર ન પડી શકે આપણે કે આને શું છે શું નહીં. અને બીજી વાત કે જે માર્કિંગ થયું છે ને એમાંય હાવ નબળા ઢોર, કે જેને કોઈ ઊં મફત ન રાખે ને એવા ઢોરનો એ લોકોએ નંબર દીધા છે. અને અમુક કિંમતી વસ્તુ લઈને પશુપાલક આવ્યા હતા એને ખૂબ નારાજ કર્યા અને એના માટે થોડો ઘણો લોકોની અંદર રોષ હતો અને બધી ત્યાં કને વાતચીત થઈ હતી આપણે. પણ હવે શું છે કે પછી નંબર પડી ગયા પછી તો કાંઈ એમાં થઈ ન શકે અને પછી તો બસ પતાવવાવાળી વાતમાં હોય બધા કે પતાવી નાખીએ જેમ તેમ કરીને. તો આવી રીતે ન થાય, કારણ કે ત્યાં કને કમિટીમાં જેમ ડૉક્ટરોની ટીમ છે ને જે માર્કિંગ કરવા આવે એમને એમ એક માલધારીની ટીમમાં એમાં હોવી પડે કે જે આમ જૂના બ્રીડર હોય અથવા તો આની અંદર પૂરતી માહિતી ધરાવતા હોય. હવે કોઈ પણ પશુની અંદર છે એ સારું લોહી જોઈ ને એના કાંઈ ગુણ આપણે તપાસી ન શકીએ કે સારું લોહી હોય એટલે એનો જ નંબર હોય, ઓમ એના અંદર જે જાતનો છે એના ગુણ એમાં હોવા જોઈએ. તો એ એક તરણેતર મેળાની કમિટીને આપણે અહીંયાથી રિક્વેસ્ટ કરશું કે તમે એ એક ધ્યાન દો કે જે કોઈ પણ માર્કિંગ માટે તમે પસંદગી કરો ને એને પહેલાં તો એને પૂરેપૂરું નોલેજ હોવું જોઈએ. કારણ કે જે મને જ કાંઈ ન ખબર પડતી હોય ને હું કોઈકને નંબર આપવા જાઉં તો એમાં હું શું નંબર આપી શકું, કે હું તો બસ સારું મને દેખાય આમ લોહીવાળું હોય બરાબર હોય તો એના નંબર આપી દો એ કાંઈ બરાબર વાત નથી. અને આમ એવું હોય નહીં તો આમાં તો જે સારા પશુ લઈને આવે ને એ બીજી વાર કોઈ દી તરણેતર મેળાની અંદર ન આવે, કારણ કે આટલા દૂરથી બધા પશુ માલિકો બધા હેરાન થઈને આવતા હોય અને ત્યાં કને 2-3 દિવસ સુધી ખાધા પીધા વગર ના આવે, ખાવાની ન વ્યવસ્થા કે નહીં નાવાની નહીં પાણીની કાંઈ વ્યવસ્થા નહીં, અને એમાં 3 દિવસ હેરાન થાય ને આવી રીતે તમે નારાજ કરીને એને મોકલો ને આ વ્યાજબી વાત કાંઈ નથી. અને જેટલા પણ પશુપાલક મિત્રો છે એ આ વાતથી સહમત હોય ને એ વધારેમાં વધારે શેર કરજો, જેથી શું છે કે આ વિડીયો સરકાર સુધી પહોંચે અને આ જે વાત રહી ને એમાં કાંઈક નિર્ણય લેવામાં આવે અને સુધારો કરવામાં આવે, જેથી શું જે કોઈ પણ પોતાનો કિંમતી માલ લઈને આવે ને કિંમતી પશુ લઈને આવે ને
એ કોઈ દિવસ ત્યાંથી નારાજ થઈને ન જાય. એવું નથી કે આપણે આપણા પોપટનો નંબર નથી આવ્યો એટલે આપણે તકલીફ પડે છે, એવું નથી. આપણે પોપટમાં માનો કે ઠીક છે, થોડીક ઉંમર ઓછી હતી એના હિસાબે કદાચ નંબર નહીં આવ્યો હોય તો નહીં આવ્યો, પણ જે ભેંસ અને કાંકરેજ ગાયની અંદર નંબર ગયા છે ને એ તો બિલકુલ ખોટા ગયા છે. તમે જોજો ફોટા, અને તમે ફોટા જોઈને કહેજો કે એ બરાબર છે કે નહીં બરાબર. જેને ન ખબર પડતી હોય, ન ખબર કે આને કાંઈ ખબર જ નહીં પડતી, એવા માણસે કહી દઈએ કે આ આ શું તમે નંબર દીધા છે એમ. તો આ વાતથી જેટલા સહમત હોય ને એ બધા વધારેમાં વધારે તમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મમાં વોટ્સએપ છે, ફેસબુક, જ્યાં કને પણ લિંકો શેર થતી હોય ત્યાં શેર કરજો, જેથી શું છે સરકાર સુધી આ વિડીયો પહોંચે અને એને ખબર પડે કે આવી રીતે છે, ખોટું કાંઈ ન હાલે, અને જે વસ્તુની જે કિંમત હોય ને એનું એનું મૂલ્ય મળવું જોઈએ. નબળા પશુની કિંમત સારી થઈ જાય અને સારા પશુની કિંમત ના થાય ને તો ક્યારેય બીજી વાર તમારી સામે એ જોઈ નહીં ક્યારેય. અને હવે આપણે તો જોકે આમ અડગ થઈ ગયા છે ને એવું છે કે ત્યાંથી નંબર લેવો જ છે, તો આપણે જઈશું, પણ જે અમુક બની ભેંસવાળા અને કાંકરેજ ગાયવાળા એટલા નારાજ હતા કે અમે તો ક્યારેય પશુ મેળાની અંદર ગાયને કે ભેંસને લઈને નહીં આવીએ, પણ જે કોઈ પણ જાતું હશે ને એને ના કરશું કે ત્યાં ન જાજો, એટલા બધા નારાજ થઈ ગયા હતા. તો આ હું ખરેખર ના કરવું જોઈએ અને એની ઉપર થોડી ઘણી એક્શન લઈ અને આ કમિટીમાં થોડો ફેરફાર કરવો જોઈએ. અને એક બીજી વાત મિત્રો, કે ત્યાં આપણે અંદર ગયા ને કમિટીમાં, મતલબ વાત કરવા તો જે એમાં સિલેક્ટર હતા ને, આ જે આપણે ત્યાં કને માર્કિંગ કરવા આવતા એ કોઈ તો હતા નહીં, પણ જે બીજા મોટા સાહેબ હોય DHO સાહેબ ને એ બધા મોટા ડૉક્ટર સાહેબ હતા, પણ એને એવું કીધું કે ત્યાં કને જે માર્કિંગ કરવા ડૉક્ટર આવે ને એ જે કહે એ જ સાચું અને એને જે પસંદ આવે એ જ સારું બરાબર, તો એ ન હોવું જોઈએ. કારણ કે માર્કિંગ કરવામાં જેને જે પસંદ આવે એવું ના હોય, ક્યારેક પોતાથી એ ભૂલ થઈ જતી હોય કે સારી વસ્તુને તમે નોટિસ ના કરી શકો, તો એ ધ્યાન રાખવાનું કે એમાં આમાં એક એવો નિયમ આવવો જોઈએ કે જે કોઈ પણ માલધારી લઈને આવે ને એ કેમ રીચેકિંગ કે રીચેકિંગ, આમ મતલબ જે પરીક્ષાઓમાં રીચેકિંગ થાય કે એવું કંઈક ઓપ્શન આવી જાય ને આમાં, કે આપણે એકવાર વળી તપાસ કરી શકીએ તો એ સારું, કારણ કે આમાં એ નક્કી કરી લઈને બધું ઓકે થઈ જાય એવું ના હાલે બરાબર. એ એની રીતે એકવાર ચેક કરી જાય. આમ તો એક જ વાર આવ્યા હતા આપણે કાંકરેજ બનીમાં, એ જ મોટો ફોલ્ટ છે એનો કે એને વારંવાર એક બે વાર ત્રણ ચાર વાર તો કમસે કમ આવવું જોઈએ ને. એક વારની અંદર તમે શું નોટિસ કરી લો કે ખપે એવો મોટો માલધારી હોય ને જૂનો જાણકાર હોય ને, આમ આટલા પશુમાં એકવાર રાઉન્ડ મારે એ સારી સારી વસ્તુ એમ એમ બહાર ન કાઢી શકે, આમ પસંદ ન કરી શકે. તો આપણે બધા શું કહેવાય, કહો આપણે જે નવા શીખીએ ને જે અમુક ડૉક્ટર હોય એને આમાં તો મેન તો વાત એ છે કે આમાં રસ હોવો જોઈએ, આમ રસ વગર આમાં કાંઈ ન થાય. બુકનું નોલેજ છે ને બુક સુધી જોઈએ, બુકથી બહાર એ ક્યારેય ન આવે. અને આમ રિયલ લાઈફમાં તમે જોવો ને તો એમાં ઘોડે ગધેડે ફરક આવે, એટલે એ ખાસ એક સુધાર કરવાની જરૂર છે. એટલા માટે જ હું તમને કહું છું, એમાંય જે કચ્છના ઢોરી ગામ અને રતનાલ ગામના જે માલધારી આપણી સાથે હતા ને અંદર વાત કરવા, તમારે તો ખાસ આ શેર કરવાનું છે, કારણ કે તમને ઘણી તકલીફ પડી છે એટલા માટે. તો જેમ બને એમ છે ને વધારે વધારે આને શેર કરજો, જેથી શું છે કે આમ આ કમિટી સુધી કદાચ પહોંચી જાય ને ત્યાં સુધી પહોંચે એક્શન લે, એની કાંઈ આપણે જવાબદારી નહીં લેતા, પણ એકવાર કદાચ એ જોઈ લે અને આની ઉપર કાંઈક પણ એ પ્રક્રિયા કરે તો સારું છે. નહીંતર પછી શું છે, ધીમે 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 પશુ પ્રત્યેની છે ને પશુપાલકને પ્રેમ છે થોડો થોડો ઓછો થતો જાય, કારણ કે આવી રીતે જહ ન મળે ને તો કાંઈ કામનું નહીં. કારણ કે આપણે છે એટલા સમયથી પોપટની છે એ સેવા કરતા હતા, પણ હાલો આપણે તો છે કદાચ ઉંમરના હિસાબે નંબર ના આવ્યા, પણ બે ત્રણ પશુ તો એવા સારા હતા ને કે તમે દીવો લઈને ગોતવા જાઓ તોય નજરે એવા સારા પશુને તમે હે એ નજર વચ્ચે ન કાઢી શકો, એટલે શું આમાં ઘણું શું આપણે કહો. એટલા માટે થોડું ખાલી ધ્યાન દઈ, અને આખું વર્ષ તો આપણે ક્યાં ચેક કરવાનું છે, ચેક કરવાનું એક જ વાર છે ને, એ એકાદો દિવસ એક રાઉન્ડ મારવાનું છે, રાઉન્ડ કલાકની અંદર પૂરો થઈ જાય, અને એટલું કામ તમે તમારી રીતે કરી ન શકો તો તમે બીજું કરી શું શકો, મને તો એ નથી સમજાતું આમાં. એટલા માટે જ તરણેતર પશુ પ્રદર્શન હરીફાઈના જે કમિટી છે ને એને ખાસ કરીને માર્કિંગ પ્રોપર કરાવવું જોઈએ અને પ્રોપર માણસોથી કરાવવું જોઈએ. અને જેમ ડૉક્ટરો ચેક કરવા આવે છે ને એમને એક માલધારીની કમિટી બનવી જોઈએ કે જે એની રીતે પોતાનું રાય રાખી શકે, માર્ક આપી શકે. તો શું આમાં કંઈક ક્યારેક છે જેને ન્યાય નથી મળતો, પશુ સારું લઈને આવે એને ન્યાય ન મળે, એને કંઈક આમાં સારું થાય બરાબર. તો તમે બધા પશુપાલક મિત્રોને ફક્ત હવે એક જ કામ કરવાનું છે કે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો, જેથી શું છે કે આપણે જે સારા માલની કિંમત આપણી નહીં થતી ને એ થઈ શકે. અને એવો જ એક અહીંયા હોડકા પશુ મેળો થાય છે, તમને ખબર જ છે, અને ત્યાં બધું ચેક કરવા માટેની કમિટી છે ને જે માર્કિંગ કરે એ કમિટી માલધારી છે, એમાં કોઈ કદાચ એકાદા ડૉક્ટર સાહેબ હોય તો નહીંતર કોઈ છે નહીં, બધા માલધારી જ પોતાની રીતે એનું બધું માર્કિંગ કરે. અને હોડકા પશુ મેળામાં તમે એક દાખલો દઈ દો કે ત્યાં તમે લાયક હોય અને તમને નંબર ના મળ્યો હોય, એવો એક દાખલો નહીં હોય. અને તરણેતરના મેળાની અંદર છે એવા તમને હું હો દાખલા દઈ દઉં કે તમે જે લાયક હશે ને પશુમાં, પશુ લાયક હશે ને તમને નંબર નહીં મળ્યો હોય, આમ આપણે માનીએ કે ત્યાં કને સંખ્યા વધારે હોય એટલે બધાને પહેલો નંબર ન મળે બીજો નંબર ન મળે, પણ જે મળવા પાત્ર હોય એને તો મળે કે નહીં, એવું નથી ને કે આપણે બધાને નહીં દેવો,
પણ જે મળવા પાત્ર ન હોય એ લઈ જાય, અને જે મળવા પાત્ર હોય એને ન મળે તો એવું તો ન બને ને. નહીંતર સાહેબો પાસે આપણે ગયા હતા ને ત્યારે એવું કહેતા હતા કે બધાને પહેલો નંબર તો મારે કેમ આપવો, પણ બધાને પહેલો નહીં પણ જેને ન આવતો એને તો ન અપાય ને, જેને આવતો હોય એને તો આપી દો તો કાંઈ વાંધો નથી. આમ સારા પશુનો આવી જાય તો એમાં આપણે રાજી થાય એવું નથી. સારા પશુને કારણે પશુપાલકો છે આગળ આવે એવું આપણે માનીએ છીએ, પણ નબળું પશુ લઈને આવે અને નંબર લઈને હાલે જાય પછી તો જે નબળા પશુના નંબર આવ્યા ને એ તો બધા ગોત્યાને જડ્યા ફટાફટ ભરી લીધું, કારણ કે આ બધો થોડો ગરમ માહોલ હતો ને તો એને ખબર પડી ગઈ હશે કે આમાં કંઈ બીજી ત્રીજી થાય એને પહેલાં આપણે અહીંયાથી ભાગી જવું જોઈએ. તે બસ ગાય એક નથી ને કાંકરેજ ગાય, એ તો ફટાફટ બધી ભરીને ભાગી ગયા, વાસળીવાળાને બધા ભરીને લઈ આવી ગયા, ભરીને હાલ્યા ગયા. એટલે એવું છે પછી શું ભાગવું પડે, નબળા પશુનો નંબર આવે નબળું પશુ તમે લઈને આવો અને જેમ તેમ તમારા નસીબ કે જેના કારણેથી તમારો નંબર આવી જાય અને પછી ભાગવું, એના કરતાં તો સારું પશુ લઈને આવો અને કાયદેસર નંબર લઈને જાઓ ને તો સારું રહે, બરાબર. બાકી જો આપણે બધા અહીંયા વાસુડા ને પોપટ ઘોડી બધા છે મસ્ત રીતે આ રહ્યા મવડી ખાય છે. અને આ ભેરવી તારે કેમ નથી ખાવું એ કે હું સવારમાં ફૂલ ધાવી લીધી ને એટલે મારે કાંઈ નથી ખાવું, તો કાંઈ વાંધો નહીં. એ તો શું આમ પણ ધાવી એ લે છે બધું પૂરેપૂરું, ભૂરી આપણી ગાય છે ને બધું પૂરેપૂરું ધાવી લે, કદાચ ક્યારેક હટે તો થોડું ઘણું જે હોય એ આપણે દોઈએ, બાકી તો કાંઈ નહીં. અને હવે મને ભૂખ લાગી છે કારણ કે અત્યારે વાગ્યા છે લગભગ 2, તો હવે જાય ઘરે, ઘરે જઈને જમી લઈએ. તો આપણે બપોરે આપણી ગૌશાળા હતા ને ત્યાં બધી આપણે વાતચીત કરી અને પછી સીધા અત્યારે રાતે. તો એનું કારણ એ કે વિડીયોમાં આપણે આજનું મેઇન ફોકસ આપણું જે આપણે દલીલ કરવાની હતી એ જ હતું, તો એ આપણે મસ્ત રીતે કરી નાખી છે. એટલા માટે મેં તમને આજે બીજું કાંઈ નથી બતાવ્યું, અને મેં તમને જે એક વાત કીધી એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે વધુમાં વધુ આ વિડીયોને શેર કરવાનું છે બધા પ્લેટફોર્મની અંદર. તમે જ્યાં જ્યાં પણ શેર કરી શકો ને ત્યાં ત્યાં શેર કરજો, બરાબર. તો મેં મારું કામ કરી નાખ્યું છે, તમારે હવે તમારું કામ કરવાનું છે, બરાબર. તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું. જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલે નવો વિડીયોમાં.